હાલમાં જ તમને કહી દઉં કે ક્રેડિટ કાર્ડનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારે ખૂબ કાળજી એટલા માટે રાખવી જોઈએ, કારણ કે આ કંપનીઓ જે છે. નમસ્કાર, ખબરછે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને વાત કરીશું આપણે ઘણા બધા એવા ટોપિક્સ વિશે કે જે ટોપિક્સ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી હોય છે, જેને આપણે ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરીએ અને પરિણામ આપણને ભોગવવાનું આવતું હોય છે. હાલમાં જ તમને કહી દઉં કે ક્રેડિટ કાર્ડનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારે ખૂબ કાળજી એટલા માટે રાખવી જોઈએ, કારણ કે આ કંપનીઓ જે છે એ બેંકો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ થકી ખાસી એવી કમાણી જે છે એ કરતી હોય છે અને એ બધી વસ્તુઓ આપણા માટે નુકસાનકારક બનતી પણ હોય છે. જેમ કે આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરીએ કે આ કેવી રીતે તમારા માટે નુકસાનકારક હોઈ શકે, કેવી રીતે તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે, અને એ વસ્તુઓ સમજવાની કોશિશ કરશો તો ડેફિનેટલી તમારું કામ સરળ થઈ જશે. જેમ કે એટીએમથી જો કેશ તમે કાઢો છો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, તો તમને કહી દઉં કે તમારા માટે મુશ્કેલ થઈ પડે છે, કારણ કે એમાં એક મહિના સુધીમાં તમારે પૈસા ભરવાની તમને તક મળે છે, અને જો તમે એના પર પૈસા ટાઈમલી નહીં ભર્યા તો પછી 2.5 થી 3.5% સુધી પ્રતિ મંથ એટલે દર મહિને તમારે વ્યાજ જે છે એ ચૂકવવું પડી શકે છે, એટલે આ ફ્લેટ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ તમારે એના પર આપવાનો થશે. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ જ્યારે કરો છો ક્રેડિટ કાર્ડ સમયે, ઘણી બધી વિદેશમાં પણ વાત જે છે આપણને ખૂબ ગમતી હોય છે, જો કે એની પાછળની વાત આપણને ખબર નથી હોતી કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરવા પર ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ફીસ પણ ચૂકવવી પડે છે. આ એક્સચેન્જ રેટમાં જે ચઢ ઉતાર થતી હોય છે એના કારણે કેશ જે છે એનું બને ત્યાં સુધી વિદેશમાં કેશનો તમે ઉપયોગ નથી કરવા માંગતા, તો ક્રેડિટ કાર્ડની જગ્યા તમે પ્રીપેડ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. ક્રેડિટ લિમિટ જે છે 30% થી વધારે તમે ઉપયોગમાં લો છો તો એનાથી પણ તમારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જ્યારે તમે કરો છો બિંદાસ રીતે તો તમને કહી દઉં કે એની એક લિમિટ હોય છે, એ લિમિટને તમે એની ઉપર જાઓ છો તો એના પર કંપનીઓ ચાર્જ લગાવવાનું શરૂ કરે છે. 30% થી વધારે ઇસ્તેમાલ કરો છો તો એ સિબિલ સ્કોર પર પણ ખરાબ અસર પડે છે. મિનિમમ ડ્યુનું જ્યારે તમે ભરો છો, એટલે કે ઘણીવાર જોયું હશે બિલ આવતું હશે એમાં તમને એક આખું બિલ જોવા મળશે અને એમાં એક મિનિમમ અમાઉન્ટ જોવા મળશે. હવે તમે મિનિમમ અમાઉન્ટ ડ્યુ જે છે એ ઓછા લાગે છે ને તમે ભરી જ દો છો, તો એના કારણે કાર્ડ જે છે એ તમારો બ્લોક નહીં થાય, પણ ડ્યુ ડેટ પછી પણ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, પણ એના પર તગડું વ્યાજ તમને લગાવવામાં આવતું હોય છે અને એ વધારે મોંઘું પડી શકે છે, અને વ્યાજ જે છે વાર્ષિક 48%થી પણ વધારે હોઈ શકે છે. બેલેન્સ ટ્રાન્સફર જે છે એ કરવામાં પણ જો તમે કાળજી નહીં રાખો તો એના કારણે પણ તમારે વધારે ચાર્જ ચૂકવવાનું આવી શકે છે. ઇનશોર્ટ, જ્યારે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે બને ત્યાં સુધી પૂરતી કાળજી રાખશો એ તમારા માટે હિતાવહ છે, કારણ કે નાની નાની વિગતોમાં ક્યાં પૈસા વધારે કપાશે, ક્યાં વધારે પૈસા તમારે ચૂકવવાના આવશે એ તમને ખ્યાલ પણ નહીં હોય, એટલે બને ત્યાં સુધી ઓછા ક્રેડિટ કાર્ડ રાખશો. ખાસ કરીને એવી બેંકના રાખો કે જેમના પર વધારે વળતર મળતું હોય છે અને જે બેકઅપ તરીકે તમારી પાસે હોઈ શકે. વેલ, ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર આ જ પ્રકારની માહિતી લઈને કે જે આપના માટે ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ સો મચ.